અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે બરવાડા ખાતે દ્વિતીય વખત બરવાડા હિન્દુ યુવા સંગઠન દ્વારા લક્ષ્મીજી મંદિરના સાનિધ્યમાં જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરાયું. સમગ્ર બરવાડા પંથક ભક્તિમય બન્યું. વિવિધતા સભર 25 થી વધુ ટેબલો તેમજ પર્યાવરણ જાળવણી અંગેના શુભેચ્છા સંદેશ સાથે ટેબલોમાં લોકોને વિવિધ વૃક્ષો વિતરણ કરાઈ રહ્યા છે. તો નાસિક ઢોલ તેમજ ડીજેના તાલે ભાવિકો ઝૂમી ઉઠ્યા. તો ઠેર ઠેર ભગવાનના રથના પુષ્પ વર્ષા, પૂજન અર્ચન, આરતી અને ફૂલહારથી કરાઈ રહ્યું છે. સ્વાગત સન્માન તો ભાવિકો માટે જાંબુ, ચોખા અને ડ્રાય ફ્રૂટ અને ચોકલેટનો કરાઈ રહ્યો છે. પ્રસાદ વિતરણ તો પંથકના સાધુ સંતો પણ આ રથયાત્રામાં જોડાયા. તો પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી સમગ્ર બરવાડા શહેરના મુખ્ય માર્ગો અને વિસ્તારોમાં રથયાત્રા નીકળી છે. આજરોજ અષાઢી બીજનો પાવન દિવસ હોય ત્યારે બોટાદ જિલ્લાના બરવાડા ખાતે હિન્દુ યુવા સંગઠન દ્વારા દ્વિતીય વખત બરવાડા લક્ષ્મણજી મંદિરના મહંત મહામંડલેશ્વર જગદેવદાસજી મહારાજના આયોજન હેઠળ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું ભવ્ય આયોજન કરાયું છે. બરવાડા શહેરના લક્ષ્મણજી મંદિર ખાતેથી પૂજન વિધિ સાથે સવારે 7:30 કલાકે આ રથયાત્રાની શરૂઆત કરાઈ, જેમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજી સાથે રથમાં બિરાજમાન થઈ ભાવિકોને દર્શન આપવા નીકળ્યા હતા. આ રથયાત્રામાં વૃક્ષારોપણ સહિતના વિવિધ સંદેશાઓ તેમજ અલગ અલગ વેશભૂષામાં બાળકો સાથેના ટેબલો તેમજ સમગ્ર બરવાડા પંથકના સાધુ સંતો સાથે કુલ 25 થી વધારે ટ્રેક્ટરો સાથે રથયાત્રા યોજાઈ છે. તો નાસિક ઢોલ અને ડીજેના તાલે સમગ્ર બરવાડા શહેર ભક્તિમય બન્યું અને જય રણછોડ માખણ ચોરના નાદ સાથે સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું હતું. આ યાત્રા બરવાડા શહેરના તમામ મુખ્ય માર્ગો અને વિસ્તારોમાં ફરી રહી છે. તો બરવાડા શહેર સહિત તાલુકા પંથકના લોકો રથયાત્રામાં જોડાયા હતા અને ઠેર ઠેર ભગવાનના રથ તેમજ સાધુ સંતો અને ભાવિકોનું પુષ્પ વર્ષા તેમજ ફૂલહાર સાથે સ્વાગત કરાયું રહ્યું છે. તો ઠેર ઠેર ઠંડા પાણી અને શરબતના સ્ટોલ નાખી ભાવિકો માટે સુંદર વ્યવસ્થા કરાઈ છે. તો તમામ ભાવિકો માટે જાંબુ, ચોખા, દરેક પ્રકારના ડ્રાયફ્રૂટ અને ચોકલેટના પ્રસાદનું વિતરણ કરાઈ રહ્યું છે. પંથકના મોટી સંખ્યામાં સાધુ સંતો પણ રથયાત્રામાં જોડાયા હતા અને મહંત મહામંડલેશ્વર જગદેવદાસજી બાપુ દ્વારા સાધુ સંતોનું સ્વાગત સન્માન કરાયું હતું અને સંતોના પણ સામૈયા કરવામાં આવ્યા હતા. સ્થાનિક પોલીસ સ્ટેશનના PSI SG સરવૈયા સહિતના પોલીસ સ્ટાફ, મહિલા પોલીસ, GRD અને હોમગાર્ડ જવાનો દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રથયાત્રા યોજાઈ રહી છે અને ઠેર ઠેર રથયાત્રાનું ભવ્ય સ્વાગત સાથે સમગ્ર પંથક ભક્ત વિભોર થયેલ જોવા મળી રહ્યું છે. તો વિશેષ પર્યાવરણ અંગે જાગૃતિ સંદેશ સાથે પ્રકૃતિ જાળવણી માટે ટેબલોમાં લોકોને વૃક્ષો વિતરણ કરી વૃક્ષારોપણ પણ કરવા અપીલ કરાઈ રહી છે. ચિંતનમાં કડિયા ZSTV બરવાડા. હું મહામંડલેશ્વર જગદેવદાસજી લક્ષ્મણજી મંદિર બરવાડા અને આજનો કાર્યક્રમ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો છે. બરવાડા તથા બરવાડાની આસપાસના ગામડાઓના નગરજનો, ભાવિક ભક્તો ખૂબ આવશે. 5-7 હજાર પબ્લિક નગરજનો આવશે, રથયાત્રામાં સામેલ થશે. ભગવાન જગન્નાથજી હમણે 8 વાગે રથયાત્રા પ્રારંભ થશે અને પૂરા બરવાડામાં ભગવાન જગન્નાથજી દર્શન આપશે. અલગ અલગ સ્કૂલો દ્વારા થીમો આપવામાં આવી છે. પર્યાવરણને લગતા વૃક્ષો વાવો, વૃક્ષો બચાવો એવી પણ થીમ આપવામાં આવી છે. દેશ રક્ષણ માટે દેશને ઉત્થાન થાય એવા થીમ આપી છે. ધર્મનું રક્ષણ થાય અને ધર્મનો પરિચય આવે એ રીતના વેદ પુરાણ વગેરે અને ધાર્મિક સ્લોટો આપવામાં આવ્યા છે. પછી એ સિવાયનું નગરજનો તરફથી ઉત્સાહ એટલો છે કે એમને અલગ અલગ થીમો આપી છે અને જગ્યાએ જગ્યાએ પોતપોતાના સ્ટોલ ઊભા કર્યા છે. કોઈ જગ્યાએ નાસ્તો, કોઈ જગ્યાએ શરબત અને વિશ્વ હિન્દુ અરે અમારા હિન્દુ યુવક સંગઠન અને જગન્નાથ ભગવાનની રથયાત્રા સમિતિ દ્વારા એક વ્યવસ્થા આપવામાં આવી છે. બપોરે મોસાળ પક્ષની જ્યાં પૂજા થશે ત્યાં બપોરે ભોજન પ્રસાદી જેટલા લોકો આવે છે એ બધાને આપવામાં આવશે અને ખૂબ ઉત્સાહ છે. આજ 1 મહિનાથી બરવાડાની અંદર ખૂબ સજી ધજી રહ્યું છે. બરવાડામાં ઠેર ઠેર ઢજાયું,
અને તોરણ પતાકા લગાવવામાં આવ્યા છે, ઘર આંગણે રંગોળીઓ કરવામાં આવી છે, ખૂબ ઉત્સાહમાં છે આખું નગર.